વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જેસીઆઈ દ્વારા 18મો પ્રગતિ મેળો વાપીના રામલીલા મેદાનમાં ખુલ્લો મુકાયો છે. જેસીઆઈ દ્વારા આયોજિત આ મેળામાં રજાના દિવસે ભારે ભીડ જામી હતી તો બાળકો માટે આયોજિત દાન સ્પર્ધામાં બાળકોએ પણ પોતાની પ્રતિમાના દર્શન કરાવ્યા હતા. આ પ્રગતિ મેળામાં 2020માં કુલ 110 જેટલા વિવિધ સ્ટોલ છે. એ સાથે વેપારીઓ માટે વેપારની વૃદ્ધિ કરી શકે તે માટે ખાસ મીટિંગ રૂમ અને બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ઘરની ખાણીપીણીની ચીજવસ્તુઓથી માંડીને ગૃહ શોષણની ચીજવસ્તુઓ, લક્ઝરીયસ આઇટમ, મહિલાઓ માટે સાજ શણગાર, તો વિવિધ ઉદ્યોગો માટે ઓજારો, કંપનીની પ્રોડક્ટ, કન્સ્ટ્રક્શનના સાધનો સહિતના સ્ટોલ ઊભા કરાયા છે. सर के कल से ये जो कार्यक्रम अपना यहाँ पर जो कैसे शुरू हुआ है, आज सेकंड डे है, कैसा रिस्पॉन्स मिल रहा है और क्या क्या एक्टिविटीज है जो यहाँ पर हुई है? रिस्पॉन्स आपके सामने है, पब्लिक बहुत अच्छे से, बहुत भारी संख्या में आज पब्लिक यहाँ पे है. सैटरडे है तो सैटरडे इवनिंग में छुट्टी का एक माहौल होता है, तो मैं समझता हूँ कि आज तो बहुत अच्छी है और स्टॉल होल्डर्स का भी अच्छा खासा बिजनेस होने वाला है. बहुत कल से स्टार्ट करके ये 4 दिन का एक महाकुंभ है हमारे जैसे वापी तो परिवार के लिए, जिसमें हम लोग तरह तरह की एक्टिविटीज़ और कॉम्पिटिशन बच्चों के लिए और बड़ों के लिए ऑर्गेनाइज करते हैं. आज पहले दिन का पहला कॉम्पिटिशन आज मेहंदी एंड नेल आर्ट था, छोटे बच्चों के लिए और बड़े बड़े लोगों के लिए भी. देन उसके बाद में बेस्ट आउट ऑफ वेस्ट एक सेकंड कंपटीशन था दोपहर में, और अभी जो है ये यहाँ पे इसमें और जैसे वापी प्रेसिडेंट 2020 होने के नाते मैं बहुत खुश और गर्वित महसूस कर रहा हूँ कि ये आज का ये दिन हमारा बहुत सक्सेसफुल जा रहा है. मारा नाम जे सी नितेश महेश्वरी है અને જીસીઆઈ સ્વામી એ મારો અસાઇન રોલ છે અને હું જોન વાઇસ પ્રેસિડેન્ટ રિજિયન બી જોન આર્ટ જીસીઆઈ ઇન્ડિયામાં પ્રતિનિધિત્વ કરું છું. મને મિત્રો તમને સૌને જણાવતા ખૂબ ખુશી અને જોડે ગૌરવ પણ મહેસૂસ કરી રહ્યો છું કે જીસીઆઈ વાપી દ્વારા આયોજિત છેલ્લા 18 વર્ષ પ્રગતિ ટ્રેડ ફેર ખૂબ સક્સેસફુલી એમને કહેવાય કે વાપીની એક ઓળખ બની ચૂકી છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં 2020ના અમારા નેશનલ પ્રેસિડેન્ટનો મોટો છે કે બ્રિજ ધ ગેપ, એટલે કનેક્ટિવિટી બે વ્યક્તિ વચ્ચેની થાય, તો એમાં વિષય વાપીનો ટ્રીટમેન્ટનો એક બહુ મોટો કહેવાય કે સપોર્ટ આની અંદર છે. કારણ કે 110થી વધારે સ્ટોલ હોવા, રોજ અવનવી કલ્ચરલ એક્ટિવિટી થવી, સાથે સાથે હેલ્થ ચેકઅપ એટલે લોકો ઉપયોગી કાર્યક્રમો થવા, આ બધી જ વસ્તુ એક જ પ્લેસ ઉપર થાય અને લોકો આનું સક્સેસનું જો એક પેરામીટર આપણે ગણીએ તો 2 લાખથી વધારે લોકો જો આની વિઝિટ કરતા હોય તો આ એક વાપી માટેની એક સારી ઓળખ અને દર વર્ષે પ્રગતિ ટ્રેડ ફેર. મિત્રો, જે મિત્રો હજુ બાકી રહ્યા હોય ચોક્કસપણે આ પ્રગતિ ટ્રેડ ફેરની વિઝિટ લો અને અહીંના અવનવા સ્ટોરની મુલાકાત અને મુલાકાત લે એવી મારે વાપીના દલિત શહેરીજનોને વિનંતી પણ છે.